બારડોલી તાલુકાના ચિત્રા ગામમાં આંબાવાડી અને ખેતર ધરાવતા સુરતના પૂણા ગામ ખાતે રહેતા આધેડ ખેડૂતની કરાયેલી કરપીણ હત્યા પ્રકરણમાં બારડોલી પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી આંબાવાડી ભાડે રાખનાર એવા એક હત્યારાની ધરપકડ કરી હતી. જોકે આ હત્યા કેરી આપવાના ઝઘડામાં કરાઈ હોવાનું બહાર આવ્યું છે. સુરતના પૂણા ગામ ખાતે રહેતા બાબુભાઈ નારણભાઈ પટેલ નામના આધેડની ગત 26મી મેના રોજ તેમના બારડોલી તાલુકાના ચિત્રા ગામ ખાતે આવેલ આંબાવાડી અને ખેતર નજીકથી તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવતા બારડોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જોકે આ હત્યા પ્રકરણમાં શંકાના દાયરામાં આવેલા અને મૃતક ખેડૂત બાબુભાઈ પટેલની ચિત્રા ગામની આંબાવાડીમાંથી કેરી ઉતારી લઈ જવાનો કોન્ટ્રાક્ટ કરનાર વનરાજ પટેલિયાની પોલીસે અટક કરી કડક પૂછપરછ કરતા તેણે પોતે ખેડૂત બાબુભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ પૂછપરછમાં હત્યારા વનરાજે જણાવ્યું હતું કે આંબાવાડીના માલિક બાબુભાઈએ રૂપિયા 40,000 અને 15 મણ કેરીની માંગણી કરી હતી, જેના કારણે તેણે 8 મણ જ કેરી આપતા બાબુભાઈ સાથે તેનો ઝઘડો થયો હતો. જે ઝઘડામાં તેણે આંબાવાડી અને ખેતરના માલિક બાબુભાઈ પટેલની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશને શેરડીના ખેતરમાં ફેંકી દીધી હતી. આ અંગે બારડોલી પોલીસે હત્યારા વનરાજ પટેલિયાના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ કામે જે તે વખતે જ ફરિયાદી સરદાર તરીકે વનરાજભાઈ પોપટભાઈ પટેલિયા દેવી પૂજક છે ભાવનગરના, એમનું સરદાર તરીકે નામ આપેલું. ઘટનાક્રમમાં એવી રીતના છે કે એમની પોતાની વાડીમાં 100 જેટલા આંબા હતા અને એનું 40,000 આ આરોપીને એમને કેરી વેચાણ આપેલી, પણ એ દરમિયાન નક્કી એવું કરેલું કે ભાઈ 15 માં કેરી અમને અમારા સગાવાળા માટે લેવા દેવી. તો એમાં 8 માણ લઈ લીધેલી અને 7 માણ લેવા માટે એ લોકોની રકઝક થયેલી અને જે તે વખતે કે ભાઈ હવે તમને લેવા નહીં દઉં એ રીતના એના સાક્ષીઓની રૂબરૂમાં પણ કીધેલું અને અગાઉ પણ 2 દિવસ પહેલાં માથાકૂટ થયેલી ત્યારે પણ ફરિયાદીએ જે પોતાના દીકરા જ છે મરણ જણાના એમની સાથે પણ આ ઘટનાક્રમની ચર્ચા થયેલી અને આ કેરી લેવા દેવા બાબતે જ આ મર્ડર કરેલું એ રીતની તપાસમાં ખુલ્યું છે. આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાયદેસર કાર્ય આજે કરીશું અને રિમાન્ડની માગણી કરીશું અને જે પણ ઘટતી કડીઓ છે એ બધી વ્યવસ્થિત અમે તપાસ કરી અને વધુમાં વધુ સજા થાય એ રીતે પોલીસ પ્રયત્ન કરીશું.